અને દસકરોઈ વિસ્તારના માન્ય ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલના હાથે કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારૂડ જોધપુર વોર્ડ કાઉન્સિલર આશિષભાઈ પટેલ બોડકદેવ વોર્ડ કાઉન્સિલર દેવાંગભાઈ દાણી પણ હાજર રહ્યા હતા હિન્દુસ્તાન પેટ્રોલિયમ વતી ડીજીએન સ્વપ્નિલ અત્તરદે સિનિયર મેનેજર આશિષ વર્મા સિનિયર મેનેજર સુમિત ગુપ્તા સિનિયર મેનેજર રાજેન્દ્ર રંગવાણી સિદ્ધાર્થ ગોપે એન્જિનિયરિંગ ઓફિસર તથા મોટી સંખ્યામાં ડીલર મિત્રોમાં કેસર પેટ્રોલિયમથી નિલેશ ઠક્કર સંજય ઠક્કર ઓટો કોર્નર ડીકે પટેલ હેત પેટ્રોલિયમ નીરવભાઈ ઠક્કર પૂર્ણિમા મોટર્સ સતીષભાઈ જોશી કેડી જોશી આતિર હુસેન મંસૂરી કિશ્વા પેટ્રોલિયમ શાહ મહેતામાંથી તેજસ ઠક્કર વગેરે ડીલર મિત્રો કોમકો પંપના સ્ટાફ તથા ગ્રાહક મિત્રો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્વતંત્રતા સેનાની કાંતિભાઈ અંબાલાલે આગ્નિકે જણાવ્યું હતું કે નફરત અને હિંસાના કારણે લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવું પડ્યું હતું ને જીવ પણ ગુમાવ્યા હતા આ દિવસે આપણને માત્ર ભેદભાવ દુશ્મનાવટ અને અશુભતાના ઝેરને ખતમ કરવા માટે જે પ્રેરિત કરશે નહીં પરંતુ તે એકતા સામાજિક સમરસતા અને માનવીય સંવિદાઓને પણ મજબૂત કરશે તેમના મંતવ્ય વ્યક્ત કરતા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ડીજીએમ સ્વપ્નિલ અત્તર દેસાહેબે જણાવ્યું હતું કે ભારતના વિભાજન માઉન્ટ બેટન યોજનાના આધારે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાલીસ મુજબ કરવામાં આવ્યું હતું આ એક્ટમાં કહેવામાં આવ્યું હતું કે પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસના રોજ ભારત અને પાકિસ્તાન ડોમિનિયન નામના બે દેશોની રચના થશે અને બ્રિટિશ સરકાર તેમને સત્તા સોંપશે આ સાથે ચૌદ ઓગસ્ટે પાકિસ્તાન અને પંદર ઓગસ્ટે ભારતીય દેશની સ્થાપના થઈ હતી ભારતના ભાગલાથી લાખો લોકો પ્રભાવિત થયા હતા વિભાજન દરમિયાન થયેલી હિંસામાં લગભગ દસ લાખ લોકો માર્યા ગયા અને લગભગ એક પોઈન્ટ પિસ્તાલીસ કરોડ શરણાર્થીઓએ તેમના ઘર છોડીને બહુમતી સાંપ્રદાયિક દેશમાં આશરાય લીધો હતો આજે પણ બંને દેશો ધર્મમાં આધારે આ વિભાજનનો ભોગ બની રહ્યા છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશિષભાઈ વર્મા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું સ્વતંત્રતા સેનાની કાંતિભાઈ અંબાલાલ યાજ્ઞિકનું પરિષદમાં સ્વપ્નિંગ વ્હીલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું વિભાજનની દર્દનાક યાદોથી લોકોને વાપકેફ કરવા ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન અગિયારથી ચૌદ ઓગસ્ટ સુધી ચાલશે તો દરેક દેશપ્રેમીઓને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તરફથી સ્વપ્નિલ સાહેબે હૃદયપૂર્વક આમંત્રણ પાઠવ્યું છે અમદાવાદની જેમ જ ભાવનગર તથા મહેસાણામાં પણ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે સંજીવ રાજપૂત જેડેસ ટીવી અમદાવાદ